पाठ 15 धोरण 7 विज्ञान प्रकाश एक नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एक समतल अरीसामां केवुं प्रतिबिंब मळे छे? जवाब छे बी वास्तविक। बे समतल अरीसा सामे क्यो अंग्रेजी मूळाक्षर धरता प्रतिबिंब પણ તે અક્ષર જેવું જ હોય છે? જવાબ છે ડી એમ। ત્રણ અંતગોળ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ છે સી આભાસી અને નાનું। ચાર અંતગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? જવાબ વાસ્તવિક અને નાનું બી। પાંચ વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? એ અંતગોળ અરીસો બહિર્ગોળ અરીસો। છ શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે? જવાબ છે અંતગોળ અરીસો એ। સાત બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ છે ડી આપેલ તમામ। આઠ ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય? જવાબ છે સવારે પશ્ચિમમાં એ। નવ વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય અલ્પવિરામ તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલા અંતર હશે? જવાબ છે સી 20 સેન્ટીમીટર। દસ વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે? બી જવાબ છે અંતગોળ અરીસો। અગિયાર એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જવાબ છે સી 6 મિલીમીટર। બાર મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે, ડ્રાઈવર 2 મીટર પર સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે, ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવર ટ્રકને પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે? જવાબ છે સી 4 મીટર પર સેકન્ડ। પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। અંતગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? આભાસી। બે વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો। ત્રણ દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? જવાબ છે અંતગોળ અરીસો। ચાર કયો લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે? જવાબ છે બહિર્ગોળ અરીસો। પાંચ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? બહિર્ગોળ અરીસો। છ કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? જવાબ છે અંતગોળ અરીસો। સાત કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે? જવાબ છે અંતગોળ અરીસો। આઠ પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? પ્રકાશનું વિભાજન। નવ સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તેની જાણકારી સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી? જવાબ છે ન્યૂટન। દસ મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય છે? જવાબ છે પૂર્વ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 3 નો પહેલો એક સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ છે સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચતુ વસ્તુના પ્રમાણ પરિમાણ જેવડું
અને અરીસાથી પાછળ મળે છે, અરીસાની પાછળ મળે છે. બે, બહિર્ગોર અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? બહિર્ગોર અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચતું નાનું મળે છે. ત્રણ, અંતગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? અંતગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવને ઉલટું અથવા આભાસી અને ચતું તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું સરખું કે મોટું હોઈ શકે છે. ચાર, બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં અને કિનારી તરફ પાતળો હોય છે. અંતર્ગોળ લેન્સ કેવો હોય છે? અંતર્ગોળ લેન્સ કિનારી તરફ વચ્ચેના ભાગમાં પાતળો હોય છે. છ, કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે. મેઘધનુષ્યના સાત રંગોના નામ ક્રમમાં જણાવો. જવાબ, મેઘધનુષ્યના સાત રંગોના નામ ક્રમમાં લાલ કૌંસમાં રાતો, નારંગી પીળો, લીલો વાદળી, નીલો અને જાંબલી. આઠ, અંતગો અરીસાનો એક ઉપયોગ જણાવો. અંતગો અરીસાનો ઉપયોગ સ્કૂટર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતગોર હોય છે. દાંતના ડૉક્ટર દાંતની તમામ તપાસ માટે અંતગોળ અરીસો વાપરે છે.